રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા દસ્તાવેજની પ્રક્રિયા સરળ બને અને પારદર્શકતા રહે તે માટે પરિપત્ર જાહેર કરીને કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જો કે આ પરિપત્રના કારણે ખાસ કરીને કોટ વિસ્તારની મિલકત બાબતે સબ રજિસ્ટ્રાર અને વકીલ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાલમાં જ એક વિડીયો સામે આવ્યો હતો જેમાં નાનપુરા સબ રજિસ્ટ્રાર પ્રિયાંક જાપડિયા અને વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ જોઈ શકાય છે. સબ રજિસ્ટ્રારે નવા પરિપત્ર અનુસાર ખાસ કરીને અશાંત ધારા વિસ્તારમાં આવેલી મિલકતના દસ્તાવેજમાં મિલકતનો પ્લાન અને રજા ચિઠ્ઠી મૂકવાની માંગણી કરી હતી, જેના કારણે વકીલ અને સબ રજિસ્ટ્રાર વચ્ચે બોલાચાલી થઈ હતી. વકીલોની માંગણી હતી કે કોટ વિસ્તારમાં જૂની મિલકતો આવેલી છે, આ મિલકતોમાંથી મોટાભાગની મિલકતોના પ્લાન નથી હોતા, વળી નવા નિયમ બનાવીને પ્લાનનું સ્પેસિફિકેશન પણ માંગવામાં આવે છે, જે મોકલવું મુશ્કેલ બની રહે છે. આ મુદ્દે વકીલ અને સબ રજિસ્ટ્રાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે બાદમાં જૂની પદ્ધતિથી દસ્તાવેજ કરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્ટી ન્યૂઝ, સુરત. એવું નથી કે બતાવો હવે તો.